હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ મે સેકન્ડ વીકનું. રાઈટ, લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા, આ એ જ સંસ્થા છે કે જે દર 10 વર્ષે આપણી વસ્તી ગણતરી કરે છે, એ સંસ્થા દ્વારા અનએમ્પ્લોયમેન્ટ રેટનો ડેટા લોન્ચ કરવામાં આવેલો છે. અને આ કયા ક્વાર્ટરનો ડેટા છે? ઓક્ટોબરથી ડિસેમ્બર 2021નો. ઓક્ટોબરથી ડિસેમ્બર 2021નો મતલબ ક્વાર્ટર 3 2021નો ડેટા છે. અને ક્વાર્ટર 3 2021માં ઇન્ડિયાની અંદર અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો હતો? 8.7%. ચાલો આપણે આ ન્યૂઝની અંદર ડિટેલમાં જોઈએ કે હમણાં રિસેન્ટલી પીરિયોડિક લેબર ફોર્સ સર્વે, 13મો પીરિયોડિક લેબર ફોર્સ સર્વે એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. અને આ સર્વેની અંદર કે ક્વાર્ટર 3 2021માં 15 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો થયો છે? 8.7%. અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો થયો છે? 8.7% એ આ ન્યૂઝની હેડલાઇન છે. રાઈટ, હવે હું તમને વાત કરું કે પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર, પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા 3 ડેટા લોન્ચ કરવામાં આવે છે. એક તો છે અનએમ્પ્લોયમેન્ટ રેટ, બીજો છે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, અને ત્રીજો છે વર્કર પોપ્યુલેશન રેશિયો, વર્કર પોપ્યુલેશન રેશિયો. આ 3 ડેટા એ પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા ક્વાર્ટરલી બેઝિસની ઉપર લોન્ચ કરવામાં આવે છે. રાઈટ, સૌથી પહેલાં તો આપણે આ ન્યૂઝ સમજતા પહેલાં આપણે કે લેબર ફોર્સ કોને કહેવાય, લેબર ફોર્સ કોને કહેવાય. રાઈટ, લેબર ફોર્સ તો લેબર ફોર્સ કોને કહેવાય મિત્રો? કે જે પણ વ્યક્તિ ઇમ્પ્લોઈડ છે, જે પણ વ્યક્તિ હાલમાં ઇમ્પ્લોઈડ છે, જે કામ તો ઓલરેડી કરી રહ્યું છે, એ તો લેબર ફોર્સની અંદર આવશે જ. એના સિવાય જે વ્યક્તિ જોબ સીકર છે, જે વ્યક્તિ કોણ છે? જોબ સીકર મતલબ જે એલિજિબલ છે, જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું છે, અથવા કોઈ પણ જગ્યાએ એલિજિબલ છે પણ એની જોબ નથી મળી, જોબ માટે એને અપ્લાય કરેલું છે પણ એને જોબ નથી મળી, જોબ માટે એલિજિબલ છે પણ એને જોબ નથી મળી, એને કહેવાય જોબ સીકર. તો લેબર ફોર્સની અંદર ઇમ્પ્લોઈડ અને જોબ સીકર એ બંનેનો સમાવેશ થાય છે. તો બંને સાથે ભેગા મળીને શું બનાવે છે? લેબર ફોર્સ. રાઈટ, તો આ લેબર ફોર્સની અંદર જેટલા લોકો જોબ સીકર છે એને કહેવાય અનએમ્પ્લોયડ. તો અનએમ્પ્લોયમેન્ટ રેટ કાઢવા માટે એનએસઓ શું કરે છે કે જોબ સીકર અપોન લેબર ફોર્સ, કે જોબ સીકર કેટલા છે લેબર ફોર્સમાંથી, એ રેટને કહેવાય અનએમ્પ્લોયમેન્ટ રેટ. પછી લેબર ફોર્સમાંથી કેટલા લોકો ઇમ્પ્લોયડ છે એને કહેવાય વર્કર પોપ્યુલેશન રેશિયો, કે લેબર ફોર્સમાંથી કેટલા લોકો ઇમ્પ્લોયડ છે એને શું કહેવાય? વર્કર પોપ્યુલેશન રેશિયો. અને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કોને કહેવાય? કે આખા લેબર ફોર્સની અંદર એ ટોટલ પોપ્યુલેશનમાંથી કેટલા લોકો છે. ફોર એક્ઝામ્પલ, લેબર ફોર્સની અંદર 5 કરોડ છે, ટોટલ પોપ્યુલેશન કેટલી છે? 130 કરોડ. તો આખા પોપ્યુલેશનની અંદર લેબર ફોર્સની અંદર કેટલા લોકો કામ કરે છે એને કહેવાય લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ. તો આ 3 વસ્તુ પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા ક્વાર્ટરલી બેઝિસની ઉપર લોન્ચ કરવામાં આવે છે. અને આ ડેટા છે ક્વાર્ટર 3 2021નો. તો આઈ થિંક આ ન્યૂઝનો બેઝિક તમને ખબર પડી ગઈ હશે. રાઈટ, ઓકે. હવે આપણે રિસન્ટ ન્યૂઝ વિશે વાત કરીએ કે ક્વાર્ટર 3 2021માં અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો થયો છે? 8.7%. રાઈટ, અને જે ક્વાર્ટર 3 2020માં કેટલો હતો? 10.3%. અને ક્વાર્ટર 2 2021માં અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો હતો? 9.8%. રાઈટ, તો 3 ડેટા તમારે યાદ રાખવાના છે કે ક્વાર્ટર 3 2021ની અંદર કેટલો હતો, એ જ ક્વાર્ટરમાં 2020ની અંદર કેટલો હતો, અને ક્વાર્ટર 3ની પહેલાંના ક્વાર્ટર મતલબ ક્વાર્ટર 2ની અંદર કેટલો હતો. રાઈટ, આ 3 અનએમ્પ્લોયમેન્ટ રેટ આપણે તમારે યાદ રાખવા પડશે. પછી અહીંયા તમને એક ડેફિનેશન આપવામાં આવી છે કે અનએમ્પ્લોયમેન્ટ રેટ અથવા જોબલેસનેસ કોને કહેવાય. તો મેં તમને કીધું કે જે લેબર ફોર્સ, જે શ્રમ દળની અંદર જે પણ લોકો જોબ સીકર છે, બરાબર, તો એને કહેવાય અનએમ્પ્લોયડ. રાઈટ, અને લેબર ફોર્સ કોને કહેવાય એની પણ અહીંયા મેં ડેફિનેશન આપેલી છે. લેબર ફોર્સ કે જે લોકો ઇમ્પ્લોયડ છે એ તો લેબર ફોર્સની અંદર આવશે જ, પણ જે લોકો જોબ સીકર છે એ પણ લેબર ફોર્સની અંદર આવશે. રાઈટ, હવે અનએમ્પ્લોયમેન્ટ રેટની વાત કરું તો ક્વાર્ટર 3 2021માં જે ઓક્ટોબરથી ડિસેમ્બર 2021નો ક્વાર્ટર હતો એમાં
જે સ્ત્રીઓનો અનએમ્પ્લોયડ રેટ કેટલો થયો છે? સ્ત્રીઓનો અનએમ્પ્લોયમેન્ટ રેટ 10.5%, જે પહેલાં Q3 2020માં કેટલો હતો? 13.1%. મતલબ એનામાં પણ ઘટાડો થયો છે, એ પણ એક સારી વસ્તુ છે. Q2 2021માં સ્ત્રીઓનો અનએમ્પ્લોયમેન્ટ કેટલો હતો? 11.6%, રાઈટ? તો મતલબ Q3 2021માં અનએમ્પ્લોયમેન્ટ રેટ ઓવરઓલ પણ ઘટેલો છે, સ્ત્રીઓ માટે પણ ઘટેલો છે. સ્ત્રીઓ માટે અનએમ્પ્લોયમેન્ટ કેટલો થયો છે? 10.5%. પુરુષોનો પણ અનએમ્પ્લોયમેન્ટ રેટની અંદર ઘટાડો થયો છે, કે Q3 2021માં પુરુષોનો અનએમ્પ્લોયમેન્ટ કેટલો રહ્યો છે? 8.3%, જે Q3 2020માં કેટલો હતો? 9.5%, અને Q2 2021માં કેટલો હતો? 9.3%. તો ઓવરઓલ પણ ઘટાડો થયો છે, સ્ત્રીઓના અનએમ્પ્લોયમેન્ટ રેટમાં પણ ઘટાડો થયો છે, અને પુરુષોના અનએમ્પ્લોયમેન્ટ રેટમાં પણ ઘટાડો થયો છે, રાઈટ? ઓકે. અને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, મેં તમને કીધું 3 ડેટા એ લોન્ચ કરે છે. એક તો આપણે ભણી રહ્યા અનએમ્પ્લોયમેન્ટ રેટ, રાઈટ? ઓકે. બીજો છે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, કે લેબર ફોર્સની અંદર ટોટલ પોપ્યુલેશનમાંથી કેટલા લોકો કામ કરે છે. તો Q3 2021માં કેટલા લોકો કામ કરે છે? 47.3%, જે Q3 2020માં પણ સેમ જ હતો. Q3 2020માં પણ 47.3% લોકો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટમાં હતા, અને Q3 2021માં પણ 47.3% છે, મતલબ એમાં અનચેન્જ રહ્યું છે. પણ Q2 2021માં 46.9%, Q2 2021માં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કેટલો હતો? 46.9%. આ બીજો ડેટા. હવે વર્કર પોપ્યુલેશન રેશિયોનો ડેટા આ રિપોર્ટની અંદર NSO એ લોન્ચ નથી કર્યો, જે ટૂંક જ સમયમાં તેનું ફરીથી ન્યૂઝ આવશે, ત્યારે આપણે ફરીથી એને ભણીશું કે વર્કર પોપ્યુલેશન રેશિયો Q3 2021માં કેટલો રહ્યો છે અકોર્ડિંગ ટુ ધ પીરિયોડિક લેબર ફોર્સ સર્વે, રાઈટ? તો તમને આ સ્લાઇડની અંદર ખબર પડી ગઈ હશે, અને જેટલા પણ મેં રાઉન્ડ કરેલ છે એ બધા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની વાત કરું તો પીરિયોડિક લેબર ફોર્સ સર્વે એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા 2017થી લોન્ચ કરવામાં આવે છે, અને એક વર્ષમાં 4 પીરિયોડિક લેબર ફોર્સ સર્વે આવે. તો ટોટલ અત્યાર સુધી 12 પીરિયોડિક લેબર ફોર્સ સર્વે લોન્ચ કરવામાં આવે છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા, અને આ 13મું પીરિયોડિક લેબર ફોર્સ સર્વે હતો, રાઈટ? અને પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર NSO કયા કયા ડેટા લોન્ચ કરે છે? કે અનએમ્પ્લોયમેન્ટ રેટ, વર્કર પોપ્યુલેશન રેશિયો, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, આ 3 ડેટાનો એના દ્વારા લોન્ચ કરવામાં આવે છે, રાઈટ? તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કોને કહેવાય, વર્કર પોપ્યુલેશન રેશિયો કોને કહેવાય, અને અનએમ્પ્લોયમેન્ટ રેટ કોને કહેવાય, એની ડેફિનેશન આપણે જોઈ. હવે આ કરંટ વીક સ્ટેટસ શું છે, CWS શું છે, રાઈટ? એના વિશે વાત કરીએ કે જ્યારે પણ લેબર ફોર્સ સર્વે કરવામાં આવે છે, હવે ફોર એક્ઝામ્પલ કે NSOનો કોઈ વ્યક્તિ, NSOનો કોઈ સ્ટાફ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસનો કોઈ પણ સ્ટાફ જ્યારે કોઈ પણ કંપનીનો સર્વે કરવા જાય, લેબર ફોર્સનો સર્વે કરવા જાય, ફોર એક્ઝામ્પલ આજે કોઈ પણ એક પર્ટિક્યુલર ડેટ લઈ લઈએ આપણે, આજે કોઈ પણ એક પર્ટિક્યુલર ડેટ 1 જાન્યુઆરી છે, રાઈટ? 1 જાન્યુઆરી છે આજે, રાઈટ? કોઈ પણ એક પર્ટિક્યુલર ડેટ લઈ લઈએ કે જ્યારે NSOનો કોઈ સ્ટાફ એ કોઈ પણ કંપનીમાં લેબર ફોર્સનો સર્વે કરવા માટે જાય છે, ત્યારે શું એ NSOનો સ્ટાફ એ સર્વેની અંદર કંપની જ્યારથી એસ્ટાબ્લિશ થઈ ત્યારથી ડેટા કન્સિડર કરશે? ના, એ છે ને જ્યારે પણ સર્વે કરવા જાય એનો પાછળનો વીક, મતલબ 1 જાન્યુઆરી સર્વે કરવા જાય છે તો એ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરનો ડેટા જોશે, એનું પ્રીવિયસ વીક, રાઈટ? મતલબ જે દિવસે જે ત્યારે એ ડેટા લેવા માટે જાય, સર્વે કરવા માટે જાય, એ દિવસથી પાછળના 7 દિવસનો એ ડેટા કન્સિડર કરશે, અને એ 7 દિવસની અંદર જે પણ લોકો કામ કરતા હશે, જે પણ લોકો જોબ સીકર હશે, તે લોકો એ લેબર ફોર્સની અંદર આવશે, રાઈટ? એટલે NSOની આ મેથડને શું કહેવામાં આવે છે, કઈ મેથડને ફોલો કરે છે? કરંટ વીક સ્ટેટસને ફોલો કરે છે. તો આઈ થિંક તમને આમાં ખબર પડી ગઈ હશે. ઓકે. NSOની વાત કરીએ તો NSO એ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનની અંદરમાં આવે છે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયની અંદરમાં આવે છે, અને NSOનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? નવી દિલ્હી. ઓકે. ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા એસોસિએશન ફોર વોલેન્ટરી એક્શન, એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન આ એક સંસ્થા છે, એક NGO છે, એની સાથે પાર્ટનરશિપ કરવામાં આવી. શેના માટે? ફોર ટ્રાફિકિંગ ફ્રી ઇન્ડિયા, ઇન્ડિયાને ટ્રાફિકિંગ ફ્રી બનાવવા માટે આ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન વચ્ચે પાર્ટનરશિપ થઈ. હવે એ પાર્ટનરશિપ કેમ થઈ, એના પહેલાં આપણે આ બંને સંસ્થા વિશે જાણી લઈએ કે એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન, એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શનની હું વાત કરું તો એ કોના દ્વારા એસોસિએટેડ છે,
કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા, કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન સાથે તે સંકળાયેલું છે, એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન, રાઈટ. એનું બીજું નામ છે બચપન બચાવ આંદોલન. એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શનનું બીજું નામ શું છે? બચપન બચાવ આંદોલન, રાઈટ. કે આ સંસ્થા દ્વારા કે બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. પછી બાળકોના અગેન્સ્ટ થતા જેટલા પણ ટ્રાફિકિંગના મુદ્દાઓ છે એને દૂર કરવા માટે, એમને ઓછા કરવા માટે અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. ટ્રાફિકિંગ મતલબ કોઈપણ ઇમોરલ એક્શન અગેન્સ્ટ એની હ્યુમન બિંગ, કે કોઈપણ હ્યુમન બિંગની ખિલાફ કોઈપણ ઇમોરલ એક્શન થતું હોય તેને ટ્રાફિકિંગ કહેવાય. તો આ જે સંસ્થા છે બચપન બચાવ આંદોલન અથવા એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન, એ બાળકોના રાઇટ માટે કામ કરે છે, કે એ પછી રાઇટ ટુ એજ્યુકેશન હોય કે પછી તેમનું શોષણ પણ ના થવું જોઈએ, જે બાળમજૂરી છે જેવા કિસ્સાઓને આ સંસ્થા દ્વારા દૂર કરવામાં આવે છે અથવા તેને ઓછા કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, રાઈટ. તો એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન એ હમણાં કોની સાથે પાર્ટનરશિપ કરી? રેલવે પ્રોટેક્શન ફોર્સ. રેલવે પ્રોટેક્શન ફોર્સ પણ એ ટ્રાફિકિંગ માટે ઘણું જ કામ કરી રહ્યું છે. એને ઓલરેડી એના બે ઓપરેશન લોન્ચ કરીને રાખેલા છે. એક તો છે ઓપરેશન આહટ. ઓપરેશન આહટ કે એક્શન અગેન્સ્ટ ધ હ્યુમન ટ્રાફિકિંગ, માનવ તસ્કરી સામેની કાર્યવાહી. ઓપરેશન આહટ એ કોનો ઇનિશિયેટિવ છે? રેલવે પ્રોટેક્શન ફોર્સનો. એના ઉપરાંત ઓપરેશન નન્હે ફરિશ્તે એ રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા 2018ની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું. આ બંને ઓપરેશન એ હ્યુમન ટ્રાફિકિંગને દૂર કરવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. એમાં ઓપરેશન નન્હે ફરિશ્તે એ ચિલ્ડ્રન્સ માટે કામ કરે છે, બાળકો માટે કામ કરે છે, અને ઓપરેશન આહટ એ એડલ્ટ લોકોને, વૃદ્ધ લોકોની આગળ જે પણ ટ્રાફિકિંગના મુદ્દાઓ છે એને દૂર કરવા માટે, ટ્રાફિકિંગ રોકવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. તો ઓપરેશન આહટ અને ઓપરેશન નન્હે ફરિશ્તે આ બંને ઓપરેશન જે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે એની કેપેસિટી વધારે મજબૂત બનાવવા માટે આ રેલવે પ્રોટેક્શન ફોર્સે એ એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન સાથે પાર્ટનરશિપ કરી, કારણ કે બંનેનો ગોલ એક જ છે. તો બંને સાથે મળીને કામ કરે તો વધારે સારું કામ થઈ શકશે, એટલા માટે, રાઈટ. આ ઉપરાંત રેલવે પ્રોટેક્શન ફોર્સે 740થી વધારે જગ્યાએ માનવ તસ્કરી વિરોધી કાર્યક્રમો પણ, એકમો પણ લોન્ચ કરેલા છે. માનવ તસ્કરી વિરોધી એકમો, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સ પણ લોન્ચ કરેલા છે, કે તમારે આગળ કોઈપણ હ્યુમન ટ્રાફિકિંગનો કિસ્સો હોય તો તમે આ જગ્યાએ નોંધણી કરાવી શકો છો, રાઈટ. તો રેલવે પ્રોટેક્શન ફોર્સ અને આ એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન બંને સંસ્થા દ્વારા પાર્ટનરશિપ કરવામાં આવી છે કે જે હ્યુમન ટ્રાફિકિંગ છે તેને આપણે ભેગા મળીને સોલ્વ કરીએ, રાઈટ. અને આ જે એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન છે, જે બચપન બચાવ આંદોલન, એ મેં વાત કરી, એ કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન સાથે સંકળાયેલું છે. અને આ જે એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન છે એ કૈલાસ સત્યાર્થીએ સ્થાપેલું છે. તો કૈલાસ સત્યાર્થી ખૂબ જ ફેમસ પર્સનાલિટી છે, તો તમારે થોડું એના વિશે પણ જાણવું પડશે કે તેમને નોબેલ પીસ પુરસ્કાર 2014ની અંદર મળેલો હતો. તેમની સાથે પાકિસ્તાનની જે મલાલા યુસુફઝઈ છે તેમને પણ નોબેલ પીસ પુરસ્કાર 2014ની અંદર મળેલો હતો, રાઈટ. કારણ કે તેમને બાળકો અને યુવાનોના જે દમન સામે અને તમામ બાળકોના શિક્ષણના અધિકાર માટે ખૂબ જ કામ કરેલું હતું, તો એમને નોબેલ પીસ પુરસ્કાર 2014ની અંદર મળેલો હતો. અને એસોસિએશન ફોર ધ વોલેન્ટરી એક્શન વિશે વાત કરીએ કે તેનું ધ્યેય છે બાળકો સામેની તમામ પ્રકારની હિંસાનો અંત લાવવાનું અને એવા સમાજનું નિર્માણ કરવાનું છે કે જ્યાં તમામ બાળકો મુક્ત, સલામત અને સ્વસ્થ હોય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે, રાઈટ. અને એ સંસ્થાના સ્થાપક કોણ છે? તો શ્રી કૈલાસ સત્યાર્થી, રાઈટ. તો તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ભારતીય નૌકાદળ, ઇન્ડિયન નેવી દ્વારા એવું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે તે જીસેટ ટુ ઉપગ્રહને એક્વાયર કરી લેશે, ખરીદી લેશે. કેમ? કારણ કે તે હિન્દ મહાસાગરને મોનિટર કરવા માગે છે, હિન્દ મહાસાગરને મોનિટર કરવા માગે છે. હવે આપણે પહેલાં સૌથી પહેલાં આ ન્યૂઝ સમજીએ. આ ન્યૂઝની અંદર એમ છે કે એક સેટેલાઇટ છે જીસેટ ટુ, એનું ફૂલ ફોર્મ શું છે? જીઓ ઇમેજિંગ સેટેલાઇટ ટુ, રાઈટ. અથવા એનું બીજું નામ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 05, EOS 05. જીઓ ઇમેજિંગ સેટેલાઇટ ટુ અથવા એનું બીજું નામ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 05. આ એક સેટેલાઇટ છે જેને કયા વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવશે? જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ GSLV F12 દ્વારા. જીસેટ ટુને જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ GSLV F12 દ્વારા લોન્ચ કરવામાં આવશે. અને આ સેટેલાઇટને કયા ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે? જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે સૌથી પહેલાં તો જીઓ સ્ટેશનરી ઓર્બિટ શું છે અને એનું કામ શું છે આપણે અહીંયા જોઈએ. કે જીઓ સ્ટેશનરી ઓર્બિટ વિશે તમે સમજાવું તો
ફોર એક્ઝામ્પલ આ એક અર્થની સરફેસ છે અને એની આસપાસ આ એક ઓર્બિટ છે જેનું નામ છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. જીઓ સ્ટેશનરી ઓર્બિટ, રાઈટ? હવે એને જીઓ સ્ટેશનરી ઓર્બિટ કેમ કહેવામાં આવે છે એ તમને થોડીક જ વારમાં ખબર પડી જશે. કે ફોર એક્ઝામ્પલ તમને ખબર હશે કે અર્થ, આપણી પૃથ્વી, એ તેની એક્સિસની આસપાસ એક કમ્પ્લીટ રિવોલ્યુશન કેટલા કલાકમાં કમ્પ્લીટ કરે છે? 23 કલાક 56 મિનિટમાં. 23 કલાક અને 56 મિનિટમાં કે આપણી જે પૃથ્વી છે તેની એક્સિસની આસપાસ એક કમ્પ્લીટ રિવોલ્યુશન કેટલા કલાકમાં કમ્પ્લીટ કરે છે? 23 કલાક અને 56 મિનિટમાં. હવે જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર જેટલા પણ સેટેલાઇટ ભ્રમણ કરે છે એ સેટેલાઇટ પણ તેમનું એક કમ્પ્લીટ રિવોલ્યુશન છે ને એ 23 કલાક અને 56 મિનિટમાં જ કમ્પ્લીટ કરે છે. મતલબ હવે તમને ખબર હશે કે જ્યારે બે કોઈ ઓબ્જેક્ટ એ એક જ સ્પીડે ચાલતા હોય તો એ બે ઓબ્જેક્ટ, ફોર એક્ઝામ્પલ તમે 50 કિલોમીટર પર અવરની ઝડપે ચાલો, તમારી બાજુમાં જે બાઇકવાળો છે તે પણ 50 કિલોમીટરની ઝડપે ચાલે, તો બંનેની સ્પીડ 50 કિલોમીટર પર અવર હોય તો બંને એકબીજા માટે સ્ટેટિક બની જાય, બંને ના કોઈ એકની પાછળ જાય ન કોઈ એકની આગળ જાય, રાઈટ? તો બંને એકબીજા માટે સ્ટેટિક બની જાય. તો સેમ કોન્સેપ્ટ અહીંયા યુઝ થયો છે કે જીઓ સ્ટેશનરી ઓર્બિટ એક એવી ઓર્બિટ છે કે ત્યાં જેટલા પણ સેટેલાઇટ ભ્રમણ કરે છે ને એ સેટેલાઇટની સ્પીડ એ પૃથ્વીની પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરવાની સ્પીડને બરાબર છે. તો એના કારણે ફાયદો શું થાય કે ફોર એક્ઝામ્પલ GSAT-2 આપણે એ આ જીઓ સ્ટેશનરી ઓર્બિટની આ જગ્યા પર લોન્ચ કરવામાં આવ્યો જે એક્ઝેક્ટલી સામે છે ઇન્ડિયન ઓશન રિજિયનની. ઇન્ડિયન ઓશન રિજિયન જે હિન્દ મહાસાગર છે, પૃથ્વીની સરફેસ ઉપર જે આ હિન્દ મહાસાગર છે એની એક્ઝેક્ટ સામે એ આ સેટેલાઇટ GSAT-2 લોન્ચ કરવામાં આવે. એના કારણે શું થાય કે કન્ટિન્યુઅસલી હવે આ સેટેલાઇટ અને આ હિન્દ મહાસાગર, હિન્દ મહાસાગર પણ પૃથ્વી જેમ જેમ ફરશે તેમ તેમ એનું સ્થાન પણ ખસવાનું છે અને જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં સેટેલાઇટ ભ્રમણ કરશે તેમ તેમ એનું સ્થાન પણ ખસવાનું છે. તો જીઓ સ્ટેશનરી ઓર્બિટની શું અંદર શું છે કે સેટેલાઇટની સ્પીડ અને પૃથ્વીની ભ્રમણ કરવાની સ્પીડ બંને સેમ છે. તો થોડા સમય પછી સેટેલાઇટ પણ અહીંયા આવી જશે અને હિન્દ મહાસાગર પણ અહીંયા આવી જશે. તો ટૂંકમાં કે હિન્દ મહાસાગરને ઉપરના મારે જે ઇમેજીસ છે, જે ફોટા છે એને કન્ટિન્યુઅસલી કેપ્ચર કરવા હોય તો હું આ સેટેલાઇટ, આ સ્ટેશનરી ઓર્બિટ છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ, એની ઉપર સેટેલાઇટને લોન્ચ કરીશ. કેમ? કારણ કે અહીંયા હિન્દ મહાસાગર અને સેટેલાઇટ કે જે મેં પહેલાં એની એક્ઝેક્ટલી સામે લોન્ચ કરેલો છે એ બંને હંમેશ માટે એ એક સાથે જ ભ્રમણ કરશે, રાઈટ? એ સેટેલાઇટની સામે જ હંમેશા હિન્દ મહાસાગર રહેશે. તો મારે હિન્દ મહાસાગર પર ગમે ત્યારે કોઈપણ ટાઈમે મારે ફોટો ખેંચવો હોય તો હું આ સેટેલાઇટની મદદથી ખેંચી શકું. બાકી જો બીજા સેટેલાઇટની વાત કરું, બીજા ઓર્બિટમાં સેટેલાઇટને લોન્ચ કરું તો ફોર એક્ઝામ્પલ હું કોઈ બીજું ઓર્બિટ છે કે જેની સ્પીડ એ પૃથ્વીની ભ્રમણ કરવાની સ્પીડ કરતાં વધારે છે, તો હું એ ઓર્બિટમાં સેટેલાઇટ લોન્ચ કરું તો મારે હિન્દ મહાસાગર ફરીથી એ સેટેલાઇટની સામે આવે ત્યાં સુધી રાહ જોવી પડે. પણ આ ઓર્બિટમાં શું છે કે એ હિન્દ મહાસાગર અને એ સેટેલાઇટ બંનેની સ્પીડ સેમ છે, બંને એકબીજાની સામે જ રહેવાના છે, તો ગમે ત્યારે હું ફોટો કેપ્ચર કરી શકું છું. તો હંમેશા GSAT સિરીઝવાળા જેટલા પણ ઉપગ્રહ આપણા દ્વારા લોન્ચ કરવામાં આવશે અથવા જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર જેટલા પણ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે એનો યુઝ એના માટે થાય, રિયલ ટાઈમ ફોટા કેપ્ચર કરવા માટે, રિયલ ટાઈમ ફોટા કેપ્ચર કરવા માટે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. તો હમણાં ઇન્ડિયન નેવી દ્વારા GSAT-2 કેમ પરચેસ કરવાનો છે, કેમ ખરીદવાનો છે? કારણ કે ઇન્ડિયન નેવી છે ને એ ઇન્ડિયન ઓશન રિજિયનને મોનિટર કરવા માગે છે કન્ટિન્યુઅસલી, રાઈટ? ઓકે, સમજણ પડી. હવે GSAT-2 છે તો GSAT-1 પણ હશે. GSAT-1 ક્યારે લોન્ચ કરવામાં આવેલો હતો? ઓગસ્ટ 21 લોન્ચ કરવામાં આવેલો હતો અને એનું બીજું નામ હતું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 03, રાઈટ? અને એને કયા વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવેલો? GSLV-F10 દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો, રાઈટ? અને એ એકચ્યુઅલી ઓર્બિટની અંદર પહોંચી નહોતો શક્યો GSAT-1, કારણ કે એ આ GSLV-F10 વ્હીકલ ફેલ થઈ ગયું હતું, રાઈટ? તો તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. GSAT-2 ઇન્ડિયન નેવી દ્વારા એક્વાયર કરવામાં આવે છે. GSAT-2 અને GSAT-1 બનાવેલા છે કોને? ઇસરો દ્વારા બનાવેલા છે. ઇસરો દ્વારા કોના દ્વારા બનાવેલામાં આવે છે? ઇસરો દ્વારા. અને એનું ડિઝાઇન કોને કરી છે? DRDOએ, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એની ડિઝાઇન કરવામાં આવી છે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે, ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ હમણાં યોજાયેલી હતી
અને એ ગેમ્સની અંદર ચેમ્પિયન કોણ બન્યું? જૈન યુનિવર્સિટી. જૈન યુનિવર્સિટી ચેમ્પિયન બન્યું. હવે આપણે આ ન્યૂઝના ડિટેલમાં જોઈએ તો કે હમણાં સેકન્ડ એડિશન બીજી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ રમવામાં આવી હતી, જે 2021માં રમાવાની હતી, પણ કોરોનાના કારણે તેને પોસ્ટપોન કરવામાં આવી હતી. અને જે 2022માં 24મી એપ્રિલથી 3 મે સુધી આ ઇવેન્ટને હમણાં યોજાવામાં આવેલી હતી. આ ઇવેન્ટ એ કયા કઈ સંસ્થા દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી હતી? તો એક છે કર્ણાટક સરકાર, યુવા બાબતો અને રમત મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ એન્ડ જૈન યુનિવર્સિટી. રાઈટ, આ ત્રણ સંસ્થા દ્વારા, કર્ણાટક ગવર્મેન્ટ, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ અને જૈન યુનિવર્સિટી દ્વારા આ આખી ટુર્નામેન્ટને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને આ ટુર્નામેન્ટ કયા રાજ્યમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? કર્ણાટક. રાઈટ, સેકન્ડ એડિશન ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીની કયા રાજ્યમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી હતી? કર્ણાટકની અંદર. તો તમારે પહેલી એડિશન ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીની કઈ જગ્યાએ યોજવામાં આવી હતી એ તમારે હોમવર્ક રહેશે. રાઈટ, ઓકે. બીજી વસ્તુ કે આ આખી ઇવેન્ટનો એક મોસ્કોટ શું હતો, મતલબ એક એવો વર્ડ કે જે આખી ઇવેન્ટને ડિસ્ક્રાઇબ કરે, આખી ઇવેન્ટને વર્ણવે, તે એ આ ઇવેન્ટનો મોસ્કોટ શું હતો? વીરા. અને આ ઇવેન્ટનો લોગો શું હતો? તો કે બેંગલુરુની અંદર જે લેગિસ્લેટિવ હાઉસ છે, બેંગલુરુની અંદર જે લેગિસ્લેટિવ હાઉસ છે તે એઝ અ લોગો રાખવામાં આવેલો હતો. અને એ લેગિસ્લેટિવ હાઉસનું નામ છે વિધાનસૌધ્યા ઇમારત. જેવી રીતે ગુજરાતની અંદર વિધાનસભા છે તેવી રીતના બેંગલુરુની અંદર જે લેગિસ્લેટિવ હાઉસ છે તેનું નામ શું છે? વિધાનસૌધ્યા ઇમારત, જે આ ટુર્નામેન્ટનો લોગો હતો. રાઈટ, અને એ ઇમારતની આજુબાજુ બંને તરફ બે હાથી હોય છે. કોણ હોય છે? હાથી હોય છે. રાઈટ, તો આ ટુર્નામેન્ટનો મોસ્કોટ, એક વર્ડ કે જે આખી ટુર્નામેન્ટને ડિસ્ક્રાઇબ કરે એ શું હતો? વીરા. અને આ ટુર્નામેન્ટનો લોગો શું હતો? વિધાનસૌધ્યા ઇમારત, જે બેંગલુરુની લેગિસ્લેટિવ હાઉસ છે, જેમ આપણે ગુજરાતમાં વિધાનસભા છે તેવી રીતના. રાઈટ, ઓકે. હવે આ ટુર્નામેન્ટને કઈ યુનિવર્સિટીએ જીતી? વિજેતા કોણ રહ્યું? જૈન યુનિવર્સિટી, કારણ કે તેને 20 ગોલ્ડ જીત્યા. ટોટલ એને 32 મેડલ જીત્યા, પણ એને 20 ગોલ્ડ જીત્યા, એના કારણે તે વિજેતા રહી. તમને પૂછવામાં આવે કે સૌથી વધારે મેડલ કઈ યુનિવર્સિટી દ્વારા જીતવામાં આવેલા છે હમણાં બીજા એડિશન ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના? તો સૌથી વધારે મેડલ જીતવામાં આવેલા છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી દ્વારા. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, એને ટોટલ કેટલા મેડલ જીતેલા છે? ટોટલ એને 51 મેડલ જીતેલા છે. જો જેનો ફર્સ્ટ નંબર જે વિનર, જે વિજેતા રહ્યું, જે યુનિવર્સિટી, કઈ યુનિવર્સિટી હતી વિજેતા? જૈન યુનિવર્સિટી. રાઈટ, હા. એને ટોટલ કેટલા મેડલ જીતેલા? 32. પણ આ જે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી છે એને કેટલા મેડલ જીતેલા છે? 51. ઓવરઓલ મેડલ કોને વધારે જીત્યા છે? લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જે કયા રાજ્યથી બિલોંગ કરે છે? પંજાબથી બિલોંગ કરે છે. પણ જૈન યુનિવર્સિટીએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી કરતાં ગોલ્ડ મેડલ વધારે જીતેલા છે, એટલે તે આખી ટુર્નામેન્ટની વિજેતા જાહેર થઈ. તો બંને ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. રાઈટ, ઓકે. બીજી વસ્તુ કે જે પણ આ ટુર્નામેન્ટની અંદર સૌથી સારું પરફોર્મ કરશે, એ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની અંદર રમી શકશે. રાઈટ, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની અંદર રમી શકશે. અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ક્યારે રમાવાની છે? જૂન મહિનાની અંદર. અને કઈ જગ્યાએ રમાવાની છે? ચીનના ચેંગડુની અંદર. રાઈટ, તો સૌથી પહેલો ક્વેશ્ચન કે હમણાં રિસેન્ટલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ રમાઈ, એનું બીજું એડિશન કઈ જગ્યાએ થયું? તો આપકો તમારે પહેલું એડિશન કઈ જગ્યાએ થયું તે પણ તમારે જાણવું પડે. બીજી વસ્તુ કે આ ટુર્નામેન્ટને કોને જીતી, આ ટુર્નામેન્ટને સૌથી વધારે મેડલ કોને જીત્યા? રાઈટ, અને કે જે આ ટુર્નામેન્ટને સારું પરફોર્મ કરશે એને વર્લ્ડ યુનિવર્સિટીની અંદર રમવાનો મોકો મળશે. અને આ વર્લ્ડ યુનિવર્સિટી ક્યાં રમાવાની છે? વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ક્યાં રમાવાની છે? ચીનની અંદર. રાઈટ, જૂન મહિનાની અંદર. ઓકે, તો આટલે સુધી ખબર પડી. ટોટલ આ ટુર્નામેન્ટને યોજાવા માટે કેટલો ખર્ચો કરવામાં આવેલો હતો? 52 કરોડ રૂપિયા. એમાંથી 35 કરોડ એ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા આપવામાં આવેલા હતા. રાઈટ, અને આ ટુર્નામેન્ટમાં કઈ એજના, કઈ એજ ગ્રુપના વ્યક્તિ પાર્ટિસિપેટ કરી શકે છે? કઈ એજ ગ્રુપના સ્ટુડન્ટ્સ, કઈ એજ ગ્રુપના યુવાઓ પાર્ટિસિપેટ કરી શકે છે આ ટુર્નામેન્ટની અંદર? 18 થી 25 વર્ષની. રાઈટ, અને આ ટુર્નામેન્ટને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને એ મિનિસ્ટર કોણ છે એના? અનુરાગસિંહ ઠાકુર. અને એના રાજ્યમંત્રી કોણ છે? નિશિત પ્રામાણિક. બરાબર, તો આ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી
ત્રણ યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને અટલ પેન્શન યોજના, આ ત્રણ યોજના જેને 2015માં લોન્ચ કરવામાં આવેલી હતી ગવર્મેન્ટ દ્વારા, એના 7 વર્ષ કમ્પ્લીટ થયા. તો આ લોકોની 7મી સાલગીરા હતી એટલા માટે આ ત્રણે ત્રણ યોજના અત્યારે રિસન્ટ ન્યૂઝમાં છે, રાઈટ? હવે ત્રણે ત્રણ યોજના શું છે એ આપણે સમજી લઈએ. તો જેવી રીતે હમણાં આપણે જોયું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના એ 2015માં લોન્ચ કરવામાં આવેલી હતી, એટલે એ 7 વર્ષ પૂર્ણ કરે છે, એના કારણે તે રિસન્ટ ન્યૂઝની અંદર છે, રાઈટ? અને આપણે અલગ અલગ ત્રણે ત્રણ ન્યૂઝની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ છે, જીવન વીમા યોજના છે, જેની અંદર 18 થી 50 વર્ષની વ્યક્તિઓ એ આ યોજનાની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે. અને એની અંદર તમારે વર્ષની અંદર કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે? 330 રૂપિયા પ્રીમિયમ ભરવાનું હોય છે અને તમને 2 લાખ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ મળે છે. એની આગળ કેટલા લાખ રૂપિયાનો? 2 લાખ રૂપિયાનો. મતલબ તમે 330 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ઉપર આ સ્કીમની અંદર એનરોલ કરી શકો. તમારી ઉંમર 18 થી 50 વર્ષની હોવી જોઈએ, તમારું બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ અથવા પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ હોવું જોઈએ, રાઈટ? અને તમને 2 લાખ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ મળશે. જો તમને કંઈ થઈ જાય, તમારા કોઈપણ રીઝનથી મૃત્યુ થઈ જાય તો તમારા નોમિનીને એના અંદર 2 લાખ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ મળે છે, રાઈટ? આ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, રાઈટ? હવે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના વિશે જોઈએ. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એક અકસ્માત વીમા યોજના છે કે જેની અંદર તમારું મૃત્યુ અકસ્માતના કારણે થવું જોઈએ. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાની અંદર તમારું મૃત્યુ કોઈપણ રીઝનથી થશે, તમારા નોમિનીને 2 લાખ રૂપિયા મળશે, બટ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાની અંદર તમારું મૃત્યુ અકસ્માતના કારણે થવું જોઈએ. જો અકસ્માતના કારણે થાય તો જ 2 લાખ રૂપિયા લાઈફ ઇન્સ્યોરન્સ મળશે તમારા નોમિનીને. અને જો અકસ્માતના કારણે પાર્શિયલ ડિસેબિલિટી, મતલબ કોઈપણ શરીરનો એકાદ અંગ પરમેનન્ટલી ડિસેબલ થઈ જાય તો તમારા નોમિનીને કેટલા લાખ રૂપિયા મળશે? 1 લાખ રૂપિયા, રાઈટ? યસ, 2 લાખ રૂપિયા અકસ્માતના કારણે મૃત્યુ થવાના કારણે અને આંશિક વિકલાંગતાના કિસ્સામાં શું હશે? 1 લાખ રૂપિયા મળશે, રાઈટ? આની અંદર પ્રીમિયમ છે 12 રૂપિયા પર એનમ. 1 વર્ષના કેટલા રૂપિયા? 12 રૂપિયા, 12 રૂપીઝ પર એનમ, બરાબર? તો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો પ્રીમિયમ છે 12 રૂપીઝ પર એનમ, 2 લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ સ્કીમ છે અને 1 લાખ રૂપિયા તમને ક્યારે મળશે? જ્યારે તમને પાર્શિયલ ડિસેબિલિટી, કયો એકાદ અંગ વિકલાંગ, એકાદ અંગ તમારો ડિસેબલ થઈ જાય તો તમને 1 લાખ રૂપિયા મળશે. કેટલા એજ ગ્રુપના લોકો એની અંદર એનરોલ કરી શકે, પાર્ટિસિપેટ કરી શકે? જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની હોય તો તમે આ સ્કીમની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો. નેક્સ્ટ સ્કીમ છે અટલ પેન્શન યોજના. અટલ પેન્શન યોજનાની વાત કરું તો એક પેન્શન પ્રોવાઈડ કરે છે. કોને? અનઓર્ગેનાઇઝ સેક્ટરને. અનઓર્ગેનાઇઝ સેક્ટરને, કે જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે તેવા લોકોને તે પેન્શન પ્રોવાઈડ કરે છે. આ યોજનાની અંદર પેન્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે અનઓર્ગેનાઇઝ સેક્ટર અથવા અસંગઠિત ક્ષેત્ર કોને કહેવાય? કે એક સિમ્પલ ભાષામાં કહું કે તમે કોઈ જગ્યાએ કામ કરતા હોય, તમારો જેટલો પગાર હોય એટલો પૂરેપૂરો પગાર તમારા હાથમાં આવતો હોય, મતલબ તમે અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરો છો. કારણ કે તમારા પગારમાંથી ના તો પીએફ કપાય છે, ના તો તમારા નામ પર કોઈ ઇન્સ્યોરન્સ લીધેલો છે કંપનીએ, રાઈટ? મતલબ તમારો ડેટા ગવર્મેન્ટ પાસે નથી, મતલબ તમે અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરો છો, રાઈટ? તો જે લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરે છે તે લોકોને પેન્શન મળી રહે 60 વર્ષ પછી, એ માટે ગવર્મેન્ટે આ સ્કીમ લોન્ચ કરેલી હતી, અટલ પેન્શન યોજના, રાઈટ? આમાં કયા કયા લોકો પાર્ટિસિપેટ કરી શકે? જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય, જે અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરતા હોય, પણ પેન્શન તમને ક્યારે મળશે? 60 વર્ષ પછી. અને પેન્શન કેટલું મળશે? 1000 રૂપિયાથી માંડીને 5000 રૂપિયા સુધીનું. 1000, 2000, 3000, 4000 અને 5000, આવા 5 ટાઈપના અલગ અલગ પેન્શન મળે, બરાબર? એના પ્રીમિયમ પણ અલગ હોય. તમને 1000નું પેન્શન જોઈએ તો અલગ પ્રીમિયમ હોય, 5000નું પેન્શન જોઈએ તો અલગ પ્રીમિયમ હોય, રાઈટ? પણ સ્કીમ ખબર પડી કે જે લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરે છે અને 60 વર્ષની ઉંમરે જેમને પેન્શન જોઈતું હોય તે આ સ્કીમની અંદર એનરોલ કરી શકે, પણ ઉંમર કેટલી હોવી જોઈએ? 18 થી 40 વર્ષ, રાઈટ? તો આ ત્રણે ત્રણ સ્કીમ જે 2015માં લોન્ચ કરવામાં આવેલી હતી એના હવે 7 વર્ષ કમ્પ્લીટ થયા, એટલે તે રિસેન્ટ ન્યૂઝમાં છે. તમારે ત્રણ ત્રણ સ્કીમ વિશે તમને ખબર હોવી જોઈએ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે, CAPF પુનર્વાસ પોર્ટલ. આ પોર્ટલ કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. અને આ પોર્ટલ કોના માટે લોન્ચ કરવામાં આવેલું છે?
કે જે CAPF અને આસામ રાઇફલના જે વ્યક્તિઓ છે જેમાં કામ કરતા હતા, જે રિટાયર થઈ ગયા છે અને તેમને ફરીથી જોબ જોઈએ છે, તો એવા લોકો માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. ન્યૂઝને આપણે ડિટેલમાં જોઈએ કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે એક પોર્ટલ લોન્ચ કર્યું. એ પોર્ટલનું નામ છે CAPF પુનર્વાસ, રાઈટ. એ પોર્ટલ એકચ્યુઅલી સારા માટે લોન્ચ કરવામાં આવેલું છે કે CAPF પુનર્વાસ રાઈટ. હવે કોઈ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની અંદર કોઈ વ્યક્તિ કામ કરતું હતું જે અત્યારે રિટાયર થઈ ગયું છે અને તેને ફરીથી ઇમ્પ્લોયમેન્ટ જોઈએ છે, રાઈટ, તો તે આ પોર્ટલની ઉપર પોતાનો ડેટા અપલોડ કરશે. હવે આ પોર્ટલનો એક્સેસ કોને મળશે? પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી, ખાનગી સુરક્ષા એજન્સીઓ, કે જેમને પર્સન્સની રિક્વાયરમેન્ટ છે, જેમને માણસોની રિક્વાયરમેન્ટ છે પોતાની એજન્સી ચલાવવા માટે, તો ખાનગી સુરક્ષા એજન્સીઓ એ આ પોર્ટલ પરથી જે લોકોને રિક્વાયરમેન્ટ છે, જે લોકોને જોબ કરવી છે, એ લોકોનો ડેટા લેશે, એ લોકોનો સંપર્ક કરશે અને ખાનગી સુરક્ષા એજન્સીઓમાં જે CAPFની અંદર જે લોકો રિટાયર થઈ ગયેલા છે એવા લોકોને નોકરી મળશે. સિમ્પલ, મતલબ જે લોકોને નોકરી જોઈએ છે અને જે લોકોને નોકરી પર રાખવા છે એ બે વ્યક્તિ આ પોર્ટલને એક્સેસ કરી શકશે. તો અહીંયા જે લોકોને નોકરી પર કોને રાખવા છે? પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી, ખાનગી સુરક્ષા એજન્સીઓને માણસો જોઈએ છે અને નોકરી કોને જોઈએ છે? કે CAPFના જે રિટાયર વ્યક્તિઓ છે તે લોકોને નોકરી જોઈએ છે. તો બંને જણાને આ પોર્ટલ ઉપર એક્સેસ મળી રહેશે, રાઈટ. ઓકે, હવે સૌથી પહેલાં તો CAPF કોને કહેવાય? સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો. હવે CAPFની અંદર અલગ અલગ ડિવિઝન હોય છે. CAPFની અંદર ઘણા બધા ડિવિઝન હોય છે, જેવા કે CRPF, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, CRPF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ IDPB, ITBP, રાઈટ. પછી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF, પછી આસામ રાઇફલ્સ, રાઈટ. તો આ બધા એ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સના સબ ડિવિઝન છે. અલગ અલગ સબ ડિવિઝન અલગ અલગ કામ કરે છે. કે ફોર એક્ઝામ્પલ CRPFની તો હમણાં તમને વાત કરું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ આ BSFના જવાનો ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર વચ્ચે કામ કરશે. ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ, જે ઇન્ડિયા ચાઇના વચ્ચેની જે બોર્ડર છે ત્યાં આ જવાનો કામ કરશે. NDRF, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, જ્યારે પૂરા આખા ઇન્ડિયાની અંદર જ્યારે પણ કોઈ પણ ફ્લડ કે કોઈ પણ ડિઝાસ્ટર આવે ત્યારે NDRFના જવાનો કામ કરશે. પછી નેશનલ સિક્યુરિટી ગાર્ડ, NSGનું નામ તમે સાંભળ્યું હશે, કે જ્યારે આતંકવાદી હુમલો થાય ત્યારે આ જવાનો કામ કરશે. આસામ રાઇફલ, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આ જવાનો કામ કરશે. અને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ વ્યક્તિઓની ખોટ સર્જાય, રાઈટ, કોઈ પણ જગ્યાએ આ બધા ડિપાર્ટમેન્ટની અંદર કોઈ પણ જગ્યાએ જવાનોની ખોટ સર્જાય ત્યાં CRPF કામ કરશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એનું નામ જ છે સેન્ટ્રલ રિઝર્વ, તે રિઝર્વ રાખેલા હોય છે. કોઈ પણ જગ્યાએ માણસોની, વધારે માણસોની જરૂર હોય ત્યાં તે પહોંચી જશે, રાઈટ. તો CAPFના જે રિટાયર્ડ વ્યક્તિઓ છે તે લોકોને ફરીથી ઇમ્પ્લોયમેન્ટ માટે CAPF પુનર્વાસ પોર્ટલ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે CAPF એ કયા મિનિસ્ટ્રી અંડરમાં કામ કરે છે? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંદરમાં નહીં, રાઈટ. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને નીતિ આયોગ વચ્ચે પાર્ટનરશિપ થઈ. શેના માટે? કે ઇમર્જિંગ ટેકનોલોજી પર ફોકસ કરવા માટે, જેથી કરીને સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સ છે તે લોકોને બેનિફિટ થઈ શકે. હવે કેવી રીતના બેનિફિટ થશે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને નીતિ આયોગે એવા તો કયા કયા સ્ટેપ લીધા છે અને બેનિફિટ કરવા માટે એના વિશે જોઈએ, રાઈટ. કે હમણાં રિસેન્ટલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને નીતિ આયોગ દ્વારા એક પાર્ટનરશિપ કરવામાં આવી, જેથી કરીને તે લોકો જે ઇમર્જિંગ ટેકનોલોજીસ છે, અત્યારે કઈ કઈ ઇમર્જિંગ ટેકનોલોજીસ છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન અને ડ્રોન જેવી જે ટેકનોલોજી છે કે જે અત્યારે સૌથી વધારે દુનિયાની અંદર યુઝ થાય છે, તેવી ટેકનોલોજીનો યુઝ કરીને સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સને બેનિફિટ કરવાનો છે, રાઈટ. તો હવે હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એક ઇનિશિયેટિવ વિશે વાત કરું કે જે ઓલરેડી ઇમર્જિંગ ટેકનોલોજી ઉપર ફોકસ કરી રહ્યું છે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ ઇન્ડિયાની અંદર
સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે એક કેન્દ્ર ઓલરેડી ઇન્ડિયાની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા સ્થાપવામાં આવ્યું છે. ક્યારે? 2018ની અંદર, રાઈટ. 2018ની અંદર સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે એક કેન્દ્ર ઓલરેડી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ઇન્ડિયાની અંદર સ્થાપવામાં આવ્યું છે 2018ની અંદર. જે સંસ્થા એ આવી ઇમર્જિંગ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન, ડ્રોન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એ ટેકનોલોજીનો મેક્સિમમ યુઝ થઈ શકે અલગ અલગ સેક્ટરની અંદર, જેવા કે કૃષિ, આરોગ્ય, શહેરી પરિવર્તન, શહેરી અવકાશ, પર્યાવરણ, એવા અલગ અલગ સેક્ટરની અંદર મેક્સિમમ આવા ઇમર્જિંગ ટેકનોલોજીનો યુઝ થઈ શકે તે માટે ઓલરેડી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક સંસ્થા સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, રાઈટ, એ ઓલરેડી એસ્ટાબ્લિશ કરવામાં આવી છે 2018ની અંદર. હવે આ સંસ્થા 2018ની અંદર સ્થાપવામાં આવી એના પછી એને કયા કયા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ લીધા કે જે આ જે ટેકનોલોજી છે એ અલગ અલગ સેક્ટરની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ શકી અને એ સેક્ટરનું ડેવલપમેન્ટ થઈ શક્યું? તો સૌથી પહેલાં વર્ષ 2020માં આ સંસ્થાએ તેલંગાણા સરકાર સાથે પાર્ટનરશિપ કરીને સૌથી પહેલાં ખેતી ઉત્પાદનની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો હતો. ખેતી ઉત્પાદનની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો 2020ની અંદર તેલંગાણા સરકાર સાથે પાર્ટનરશિપ કરીને. હવે એની અંદર એને શું કરેલું હતું કે 2020માં તેલંગાણા સાથે પાર્ટનરશિપ કરીને એને સગુ બગુ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરેલો હતો. શું નામ છે એનું? નામ સગુ બગુ પાયલોટ પ્રોજેક્ટ. હવે આ સગુ બગુ પાયલોટ પ્રોજેક્ટની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને મરચા અને મગફળીનો વાવેતર કરવામાં આવેલું હતું. મરચા અને મગફળીનો વાવેતર કરવામાં આવેલું હતું 2020ની અંદર. આ ઉપરાંત આ સંસ્થાએ કર્ણાટકાની અંદર ફ્રૂટ્સ એક ડેટા પ્લેટફોર્મ છે. ફ્રૂટ્સનું ફૂલ ફોર્મ શું છે કે ફાર્મર રજિસ્ટ્રેશન એન્ડ યુનિફાઈડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ખેડૂતોની નોંધણી એન્ડ એકીકૃત લાભાર્થી માહિતી. કે જે ફાર્મર આ એક પોર્ટલ છે, એક ડેટા પ્લેટફોર્મ છે કે જે ફાર્મરનું આ પ્લેટફોર્મની ઉપર રજિસ્ટ્રેશન થયેલું હોય ને એ ફાર્મર્સને એ ફ્રિક્વન્ટલી અલગ અલગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે. ઇન્ફોર્મેશન કેવી? કે ફોર એક્ઝામ્પલ આ જગ્યાએ ફ્લડ આવવાનું હોય કે તો ફાર્મરને ચેતવણી આપવામાં આવે. પછી કોઈ નવી ટેકનોલોજી યુઝ થયેલી હોય, કોઈ નવી ટેકનોલોજીનું ઇન્વેન્શન થયું હોય તો ફાર્મરને એ વિશે જાણકારી આપવામાં આવે આ પોર્ટલ ઉપરથી. પછી કોઈ પણ ગવર્મેન્ટે કોઈ સ્કીમ લોન્ચ કરી હોય ફાર્મર માટે તો એની વિશે પણ આ પોર્ટલ ઉપરથી તમને જાણકારી આપવામાં આવે. મતલબ આ ફ્રૂટ્સ પોર્ટલ એ કઈ સંસ્થા દ્વારા ડેવલપ કરવામાં આવેલું હતું? સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ નું એક સેન્ટર જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું એ જ સંસ્થા દ્વારા એ કર્ણાટકાની અંદર આ ફ્રૂટ્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું કે જે કર્ણાટકના ફાર્મર્સને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે મદદ કરે, રાઈટ. તો આ બે એક ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ એગ્રીકલ્ચરની અંદર આ સંસ્થાએ લોન્ચ કર્યા છે 2018 પછી, જેની સ્થાપના પછી, રાઈટ. બીજી વસ્તુ કે ઘણી બધી આ સંસ્થાએ ઘણી બધી પાર્ટનરશિપ કરીને, જાહેર ખાનગી પાર્ટનરશિપ કરીને મધ્યપ્રદેશની અંદર એક ફૂડ ઇનોવેશન સેન્ટર, ફૂડ ઇનોવેશન ક્લસ્ટર એક મધ્યપ્રદેશની અંદર લોન્ચ કરેલું છે કે જ્યાં અલગ અલગ સંસ્થા જોડે એને પાર્ટનરશિપ કરી છે કે જે પણ સંસ્થા પાસે કોઈ આઈડિયા હોય કે કેવી રીતના આપણે ફૂડનું પ્રોડક્શન વધારી શકીએ, કેવી રીતના આપણે ઇનોવેટિવ ફૂડ બનાવી શકીએ, રાઈટ, કેવી રીતના આપણે હેલ્ધી ફૂડ બનાવી શકીએ, એના પાસે કોઈ પણ આઈડિયા હોય તો એક ફૂડ ઇનોવેશન ક્લસ્ટર એ આઈડિયાને ત્યાં સપોર્ટ કરવામાં આવે. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશમાં સ્થાપવામાં આવેલું છે. તો આ ઓલરેડી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ઘણા બધા સ્ટેપ્સ લેવામાં આવેલા છે કે ઇમર્જિંગ ટેકનોલોજીનો આપણે મેક્સિમમ યુઝ કરી શકીએ ખેતીવાડીમાં, રાઈટ. તો આ જ એની વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ જે કોશિશ છે એને વધારે મજબૂત કરવા માટે, એની કેપેબિલિટી વધારે મજબૂત કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે હમણાં નીતિ આયોગ જોડે પાર્ટનરશિપ કરી છે. બંને સાથે ભેગા મળીને હવે સ્મોલ અને માર્જિનલ ફાર્મર કોને કહેવાય કે જેની પાસે લેન્ડ હોલ્ડિંગ ઓછી હોય, જેની પાસે જમીન ઓછી હોય તેવા ફાર્મર્સને સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર કહેવાય. હવે આ લોકોએ સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સ પર જ કેમ ફોકસ કર્યો છે? કારણ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે સર્વે કરેલો તો એની અંદર એને જાણવા મળ્યું કે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ જેમની પાસે નાની નાની જમીનો છે એ લોકો કઈ કઈ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે. તો સૌથી પહેલું છે કે સમાવિષ્ટતા, ઇન્ક્લુઝિવિટી. કે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સને નાની જમીનના કારણે બેન્કો તેમને લોન નથી આપતી, કારણ કે બેન્કો ખેડૂતોને લોન ક્યારે આપે? એમની લેન્ડ હોલ્ડિંગ કેટલી છે, એમની પાસે જમીન કેટલી છે એના ઉપર એમને લોન આપે, રાઈટ. પણ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ પાસે જમીન જ ઓછી હોય તો તેમને લોન વધારે મળે નહીં. એના કારણે શું કે તેમની પાસે પૂરતા પૈસા ના હોય તો તે પોતાના ફાર્મિંગની અંદર જોઈએ તેટલું ઇનોવેશન ના કરી શકે.
તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું સજેશન એવું છે કે તમે જે બેન્કો એ સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સને લોન આપે છે તે બેન્કોને જ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે. કે કેવી રીતના? કે ફોર એક્ઝામ્પલ, બેન્કે કોઈ એક નાના ખેડૂતને પૈસા આપ્યા. હવે એક ખેડૂત કોઈ પણ કારણસર બેંકને એ પૈસા એ લોનનું રિપેમેન્ટ ના કરી શકે, તો જેને બેંકને ઇન્સ્યોરન્સ આપ્યો છે તે સંસ્થા એ બેંકને પૈસા પ્રોવાઈડ કરી દેશે. એટલે બેંકને શું, બેંક પોતે ફ્રી ના અનુભવે કે ના મારા પૈસા તો પાછા આવવાના જ છે, તો એ વધારે પૈસા નાના સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સને આપશે. રાઈટ. બીજો મુદ્દો છે ટકાઉપણું, સસ્ટેનેબિલિટી. ના, સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ કે નાના ખેડૂતો છે એ એવું વિચારે છે કે હવે ગ્લોબલ વોર્મિંગના કારણે ગમે ત્યારે કોઈ પણ સીઝન આવી જાય છે, ગમે ત્યારે વરસાદ પડવા માંડે, ગમે ત્યારે ગરમી થાય, ગમે ત્યારે ઠંડી આવવા માંડે. રાઈટ. તો આના કારણે શું થાય કે ખેડૂતોના મનમાં એક ડર રહે કે હમણાં વરસાદ આવી જશે, મારો પાક બગડશે. તે લોકો શું કરે, પોતાના પાકને જલ્દી ઉગાડવા માટે વધારે વધારે જંતુનાશક દવાનો યુઝ કરશે, વધારે વધારે પાણીનો યુઝ કરશે, જેથી કરીને જે પાક ઉગે એ સારો ના ઉગે. રાઈટ. સસ્ટેનેબલ ના હોય. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું એવું છે કે ખેડૂતોને એવા પાક ઉગાડવા મદદ કરવી જોઈએ કે જેના ઉપર ક્લાઇમેટની ઇમ્પેક્ટ ના થતી હોય, જેના અને જે એ લોકો જે પાક ઉગાડે એ એકદમ સસ્ટેનેબલ બહુ લાંબા સમય સુધી ચાલે. રાઈટ. તો આ એક બીજું સજેશન છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. ત્રીજું છે કે કાર્યક્ષમતા, કે નાના ખેડૂતો જેટલું પણ એમનું વાવેતર કરે છે તેમાંથી 40% વાવેતર તો છે ને એ વેસ્ટ થઈ જાય છે, કારણ કે તેમણે જે પણ ઉગાડ્યું છે તે માર્કેટમાં સેલ જ નથી થઈ શકતું, કારણ કે તેમની પાસે એટલું પ્લેટફોર્મ જ નથી કે જે પોતાના 100-100% જે તેમણે ઉગાડેલી વસ્તુ છે તે માર્કેટમાં સેલ કરી શકે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું સજેશન એવું છે કે આપણે આવા ખેડૂતો માટે મેક્સિમમ માર્કેટ પ્લેસ પ્રોડ્યુસ કરવું પડે, મેક્સિમમ એ ખેડૂતોની ઉત્પાદનોનું માર્કેટિંગ કરવું પડે, જેથી કરીને તેમની આવક થાય અને તેમની જે ઉત્પાદન કરેલું છે તેમનું વેસ્ટ ના થાય. તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાની વાત થઈ રહી છે અને બે પાર્ટનરશિપ થઈ છે, જેથી કરીને આ નાના ખેડૂતોને ખૂબ જ મદદ મળી શકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝ ખબર પડી હશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે વાત કરીએ તો તેના સ્થાપક છે ક્લાઉસ શ્વાબ, અને એની સ્થાપના થઈ હતી 1971ની અંદર. એનું હેડક્વાર્ટર છે કોલોની, સ્વિટ્ઝર્લેન્ડની અંદર. રાઈટ. ઓકે ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી રેલટેલ દ્વારા પીએમ વાણી આધારિત 100 રેલવે સ્ટેશનો ઉપર તેના વાઈફાઈની એક્સેસની ઘોષણા કરવામાં આવી છે. હવે સૌથી પહેલાં આ ન્યૂઝને સમજવા માટે આપણે પીએમ વાણી સ્કીમ વિશે સમજવું પડશે. પીએમ વાણી સ્કીમ શું છે? તો પીએમ વાણી સ્કીમનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. રાઈટ. પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. હવે આ આખી ન્યૂઝની અંદર 3 મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એક છે પબ્લિક ડેટા ઓફિસર PDO, પબ્લિક ડેટા ઓફિસર ઓર્ગેનાઇઝ એગ્રેગેટર્સ PDOA, અને એપ પ્રોવાઈડર. પબ્લિક ડેટા ઓફિસર, પબ્લિક ડેટા ઓફિસર એગ્રેગેટર અને એપ પ્રોવાઈડર, આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ પીએમ વાણી સ્કીમના, પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસના. સૌથી પહેલાં આ સ્કીમને સમજતા પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમે તમારા ઘરની અંદર જો તમારે મોબાઈલ ડેટા સિવાય તમારે નેટ એક્સેસ કરવું હોય તો તમે કોનો યુઝ કરો છો? વાઈફાઈનો. વાઈફાઈને એક્સેસ કરવા માટે તમે શેનો યુઝ કરો છો? રાઉટરનો. રાઈટ. તો આ રાઉટર એ આ સ્કીમની અંદર પબ્લિક ડેટા ઓફિસર્સને પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આ ન્યૂઝની અંદર શું છે કે રેલટેલ દ્વારા 100 રેલવે સ્ટેશનની ઉપર જેટલા પણ સ્ટાફ મેમ્બર્સ, જેટલા પણ પેસેન્જર્સ કાર્યરત હશે એ બધા જ સ્ટાફ મેમ્બર અને પેસેન્જર્સને વાઈફાઈ એક્સેસ પ્રોવાઈડ કરવામાં આવશે પીએમ વાણી સ્કીમની અંદર. વાઈફાઈ એક્સેસ પ્રોવાઈડ કરવામાં આવશે, મતલબ તમને હોટસ્પોટ દ્વારા નેટ પ્રોવાઈડ કરવામાં આવશે, અને એ હોટસ્પોટ માટે જે રાઉટર જોઈએ એ રાઉટર કોને પ્રોવાઈડ કરવામાં આવશે? પબ્લિક ડેટા ઓફિસર્સને. હવે આ પબ્લિક ડેટા ઓફિસર કોણ હોઈ શકે? કોઈ પણ રેલવે સ્ટેશનની આજુબાજુ કોઈ પણ કરિયાણાવાળો, કોઈ પણ રેસ્ટોરન્ટવાળો, કોઈ પણ ચાવાળો બી હોઈ શકે. રાઈટ. તો આ પબ્લિક ડેટા ઓફિસર્સને રાઉટર પ્રોવાઈડ કરવામાં આવશે, જે પબ્લિક ડેટા ઓફિસર એ તેમના રાઉટરથી શું કરશે? હોટસ્પોટ ક્રિએટ કરશે, અને એ હોટસ્પોટને યુઝ કરીને પેસેન્જર્સ અને સ્ટાફ મેમ્બર્સ નેટનો યુઝ કરી શકશે. રાઈટ. યસ. આમાં ફ્રી નેટનો પ્રોવાઈડ કરતા નથી, એની અંદર
પબ્લિક ડેટા ઓફિસર્સ દ્વારા અલગ અલગ ચાર્જ કરવામાં આવશે. એવું રેગ્યુલેટેડ પણ નથી કે દરેક પબ્લિક ડેટા ઓફિસરે આટલો ચાર્જ કરવો. એ કોમ્પિટિટિવ બિડિંગ, જે ઓછા ચાર્જ પર નેટ પ્રોવાઈડ કરે ત્યાં વધારે લોકો જાય, એટલે એ કોમ્પિટિશન ઉપર ડિપેન્ડ કરે છે બરાબર. એવો કોઈ ચાર્જ ફિક્સ નથી કે દરેક પબ્લિક ડેટા ઓફિસર્સે આટલો જ ચાર્જ પે કરવો, રાઈટ, ચાર્જ લેવો, રાઈટ. ઓકે, પણ ખબર પડી કે રેલટેલ દ્વારા 100 રેલવે સ્ટેશન ઉપર વાઈફાઈ એક્સેસ પ્રોવાઈડ કરવામાં આવશે. તો એ 100 રેલવે સ્ટેશન ઉપર વાઈફાઈ એક્સેસ પ્રોવાઈડ કોણ કરશે? આ પબ્લિક ડેટા ઓફિસર, જે પબ્લિક ડેટા ઓફિસર્સ કોઈ પણ હોઈ શકે, એ રેસ્ટોરન્ટવાળો પણ હોઈ શકે, ચાવાળો પણ હોઈ શકે, કે પછી એ કરિયાણાવાળો પણ હોઈ શકે, રેલવે સ્ટેશનની આજુબાજુ પેટ્રોલ પંપવાળો પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, રાઈટ. ઓકે, હા, તો આ PDO, આ પબ્લિક ડેટા ઓફિસર થયા, કે રેલટેલ દ્વારા ટોટલ 2384 પબ્લિક ડેટા ઓફિસર્સને અપોઇન્ટ કરવામાં આવશે, અને એ લોકો 2384 હોટસ્પોટ ક્રિએટ કરશે, અને જેની મદદથી તમે આ 100 રેલવે સ્ટેશન ઉપરથી કોઈ પણ જગ્યાએ વાઈફાઈનો એક્સેસ મેળવી શકશો, રાઈટ. ઓકે, હવે આ એપ પ્રોવાઈડરનું કામ શું હશે કે તમને ખબર કેવી રીતના પડે? ફોર એક્ઝામ્પલ, તમે સુરતના રેલવે સ્ટેશન ઉપર ઊભા છો, તમને ખબર કેવી રીતના પડે કે તમારી આસપાસ પબ્લિક ડેટા ઓફિસર્સ કયા છે? તમને ખબર કેવી રીતના પડે કે તમારે ક્યાં જઈને તમારા વાઈફાઈનું એક્સેસ લેવાનું છે? તો એના માટે એપ બનાવવામાં આવે, અને એપ જે બનાવે તેને કહેવાય એપ પ્રોવાઈડર. હવે આપણી આ ન્યૂઝની અંદર એપ્લિકેશન કઈ યુઝ કરવામાં આવી છે? વાઈ ડોટ. અને આ એપ્લિકેશન કોના દ્વારા બનાવવામાં આવી છે? સી ડોટ દ્વારા, સેન્ટર ફોર ધ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિમેટિક્સ, જે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશનની અંડરમાં આવે છે. સી ડોટ દ્વારા વાય ડોટ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ વાય ડોટ નામની એપ્લિકેશન ઉપર તમે રેલવે સ્ટેશન ઉપર ઊભા રહીને તમને ખબર પડી શકે તમારી આસપાસ કેટલા પબ્લિક ડેટા ઓફિસર્સ છે, રાઈટ. તો કેટલા પબ્લિક ડેટા ઓફિસર્સ છે? 2384 ટોટલ, કે જેમને રેલટેલ દ્વારા રાઉટર પ્રોવાઈડ કરવામાં આવે છે. અને તમારે તમારા સ્ટેશનની આસપાસ કેટલા પબ્લિક ડેટા ઓફિસર્સ છે એ જાણવું હોય તો તમારે વાય ડોટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. અને એક એરિયાના પબ્લિક ડેટા ઓફિસર્સનું રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરશે? પબ્લિક ડેટા ઓફિસર એગ્રીગેટર, રાઈટ. તો આ છે પીએમ વાણી સ્કીમ. પીએમ વાણી સ્કીમની અંદર રેલટેલે હમણાં અનાઉન્સમેન્ટ કર્યું કે તે 100 રેલવે સ્ટેશનને વાઈફાઈ એક્સેસ પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ પીએમ વાણી સ્કીમના આધારે જૂન મહિનાના એન્ડ સુધી તમામ રેલવે સ્ટેશન ઇન્ડિયાના 6102 રેલવે સ્ટેશન ઉપર પીએમ વાણી સ્કીમ EBS ઉપર વાઈફાઈ એક્સેસ પ્રોવાઈડ કરવામાં આવશે તેવું ટાર્ગેટ છે, રાઈટ. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, કે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી અટલ ઇનોવેશન મિશન અને નીતિ આયોગ દ્વારા એક પ્લેબુક લોન્ચ કરવામાં આવી છે, અટલ ઇનોવેશન મિશન પ્રાઇમ પ્લેબુક, રાઈટ. હવે આ પ્લેબુક શાના માટે લોન્ચ કરવામાં આવી છે એ જાણતા પહેલાં તમારે અટલ ઇનોવેશન મિશન પ્રાઇમ વિશે જાણવું પડશે કે અટલ ઇનોવેશન મિશન પ્રાઇમ શું છે. અટલ ઇનોવેશન મિશન પ્રાઇમ એ ગવર્મેન્ટ દ્વારા, સ્પેશિયલી નીતિ આયોગ દ્વારા અટલ ઇનોવેશન મિશનની અંડરમાં 2021 લોન્ચ કરવામાં આવેલો હતો. અને અટલ ઇનોવેશન મિશન પ્રાઇમ એ નીતિ આયોગે બિલ એન્ડ મરિન્ડા ગેટ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપ કરીને લોન્ચ કરેલું છે. પ્રાઇમનું ફૂલ ફોર્મ શું છે? એક પ્રોગ્રામ ફોર ધ રિસર્ચર્સ ઇન ઇનોવેશન્સ, માર્કેટ રેડીનેસ એન્ડ એન્ટરપ્રિનરશિપ. કે અટલ ઇનોવેશન મિશન પ્રાઇમની અંદર શું કરવામાં આવે છે કે જે પણ રિસર્ચર, એના માઇન્ડમાં કોઈ પણ ઇનોવેશન હોય તો તેને માર્કેટ રેડી બનાવવામાં આવે છે. તેને એ રિસર્ચર્સ એ પ્રોજેક્ટ ઉપર એન્ટરપ્રિનર પણ બની શકે ત્યાં સુધી તેને રેડી કરવામાં આવે છે. અને આ રિસર્ચર્સ એ જેવા તેવા પ્રોજેક્ટ ઉપર રિસર્ચ નથી ન કરતો હોવો જોઈએ. એ રિસર્ચર્સ એવા પ્રોગ્રામ ઉપર રિસર્ચ કરશે જે ગ્લોબલ લેવલ ઉપર ઇમ્પોર્ટન્ટ હોય. ફોર એક્ઝામ્પલ, કે આ પેન્ડેમિક આવ્યો ત્યારે વેક્સિનનું ડેવલપમેન્ટ સૌથી મોટો પ્રોબ્લેમ હતો. તો જે રિસર્ચર્સ જે વેક્સિનના ડેવલપમેન્ટ પાછળ કામ કરતા હતા, જે રિસર્ચર્સ કે એવા પ્રોજેક્ટ ઉપર કામ કરે કે જ્યાં ખૂબ જ રિસર્ચની રિક્વાયરમેન્ટ છે, ખૂબ જ ટ્રાયલ્સની રિક્વાયરમેન્ટ છે, તો તેવા રિસર્ચને કહેવાય ડીપ ટેક રિસર્ચ. અને જે રિસર્ચર્સ ડીપ ટેક રિસર્ચ ઉપર કામ કરે તેવા રિસર્ચર્સને આ અટલ ઇનોવેશન મિશન પ્રાઇમની અંદર સપોર્ટ કરવામાં આવે છે. જે રિસર્ચર્સ ડીપ ટેક રિસર્ચ ઉપર કામ કરે, જે રિસર્ચની અંદર ખૂબ જ રિસર્ચની જરૂર છે, ખૂબ જ ટ્રાયલ્સની જરૂર છે, એવા રિસર્ચ ઉપર કામ કરે તેવા રિસર્ચર્સને આ અટલ ઇનોવેશન મિશન પ્રાઇમની અંદર સપોર્ટ કરવામાં આવે છે. અને અટલ ઇનોવેશન મિશન પ્રાઇમ 2021 નીતિ આયોગે બિલ એન્ડ મરિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપ કરીને લોન્ચ કરેલું હતું, રાઇટ. ઓકે, હવે આ અટલ ઇનોવેશન મિશન પ્રાઇમની અંદર એક પ્લેબુક લોન્ચ કરવામાં આવી છે અત્યારે રિસન્ટલી, જે પ્લેબુકની અંદર કે ઘણા બધા પ્રોજેક્ટ્સની
ઘણા બધા પ્રોજેક્ટ્સ કે જે પાસ્ટમાં લોન્ચ કરવામાં આવેલા છે અને જેની ઉપર અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ વેક્સિન, વેક્સિનનું અત્યારે ડેવલપમેન્ટ, કોવિડની વેક્સિન ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અલગ અલગ ફેઝ માટે, રાઈટ? તો એ વેક્સિન માટે પહેલાં પાસ્ટમાં કેવી રીતના વેક્સિન વિકસાવવામાં આવતી હતી એ બધા જ રિસર્ચ એની અંદર, એ પ્લેબુકની અંદર છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ રોકેટ, રોકેટની અંદર હવે એક એના પર રિસર્ચ ચાલી રહ્યું છે કે એની અંદર આપણે અલ્ટરનેટિવ ફ્યુઅલ યુઝ કરીએ જેથી કરીને જે ટ્રેડિશનલ જે આપણું બળતણ છે એ વધારે ન વપરાય રોકેટની અંદર, રાઈટ? તો એના રિલેટેડ જે પાસ્ટમાં જેટલા પણ રિસર્ચ થયેલા છે એ બધા જ રિસર્ચનું એક કમ્પાઇલેશન આ પ્લેબુકની અંદર છે. તો હમણાં રિસેન્ટલી નીતિ આયોગ કે એ અટલ ઇનોવેશન મિશન પ્રાઇમ પ્લેબુક લોન્ચ કરી છે, જેની અંદર તમે જેટલા પણ જે અત્યારે દુનિયાની અંદર એકદમ હોટ ફેવરિટ ટોપિક છે કે જેના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે એ બધા જ રિસર્ચની અંદર જે પાસ્ટમાં રિસર્ચ થઈ શકે ચૂકેલા છે એ બધા જ રિસર્ચનું કમ્પાઇલેશન આપેલું છે, જસ્ટ સિમ્પલ. પણ તમારા માટે આ ન્યૂઝની અંદર અટલ ઇનોવેશન મિશન પ્રાઇમ વિશે જાણવું જરૂરી હતું કે તેમાં એવા રિસર્ચને સપોર્ટ કરવામાં આવે છે કે જ્યાં જે ડીપ રિસર્ચ કરતું હોય, ડીપ ટેક રિસર્ચ કરતું હોય અને જેનો પ્રોજેક્ટ એ ગ્લોબલ લેવલ પર ઘણો ઇમ્પોર્ટન્ટ છે તેવા રિસર્ચર્સને અહીંયા સપોર્ટ કરવામાં આવે છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે, બરાબર? આપણી લાસ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી નેશનલ ટેકનોલોજી ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. નેશનલ ટેકનોલોજી ડે દર વર્ષે કયા દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે? 11મી મેના દિવસે દર વર્ષે નેશનલ ટેકનોલોજી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે, રાઈટ? તો નેશનલ ટેકનોલોજી ડેના દિવસે થીમ કઈ રાખવામાં આવી હતી? સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ. સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ એ આ વર્ષની થીમ રાખવામાં આવી હતી. દર વર્ષે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11મી મેના દિવસે. 11મી મેના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે? કારણ કે આ દિવસે 1998માં જે પોખરણ પરમાણુ પરીક્ષણ સક્સેસફુલી કમ્પ્લીટ કરવામાં આવેલું હતું અને એ પ્રોજેક્ટનું નામ શું હતું? ઓપરેશન શક્તિ, રાઈટ? આ દિવસે 11મી મે 1998 દિવસે પોખરણની અંદર પરમાણુનું પરીક્ષણ કરવામાં આવેલું, સક્સેસફુલી પરીક્ષણ કરવામાં આવેલું હતું અને એ પરીક્ષણનું નામ શું આપવામાં આવેલું હતું? ઓપરેશન શક્તિ, રાઈટ? અને આ જે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે એ દિવસે જે થીમ એ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે? નેશનલ ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા. ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા થીમ નક્કી કરવામાં આવે છે. ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા 2022ની થીમ સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ અને 2021ની થીમ, અહીંયા 2021 આવશે, 2021ની થીમ કઈ રાખવામાં આવી હતી? પ્રગતિ, પ્રૌદ્યોગિક નવીનતાઓ દ્વારા વિકાસ માટેના માર્ગોને પ્રોત્સાહન, રાઈટ? કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ દરમિયાન થીમ કોણ ડિસાઇડ કરે છે? ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ. 2022ની થીમ કઈ રાખવામાં આવી? 2021ની થીમ કઈ રાખવામાં આવેલી હતી? 2021ની થીમ શું હતી? પ્રગતિ, પ્રૌદ્યોગિક નવીનતાઓ દ્વારા વિકાસ માટેના માર્ગોને પ્રોત્સાહન આપવાનું, રાઈટ? અને બીજી વસ્તુ કે આ દિવસ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 11મી મે, જ્યારે પોખરણ પરીક્ષણ 2 જે પરમાણુ પરીક્ષણ કરવામાં આવેલું હતું કે એ જ દિવસ સક્સેસફુલી પરીક્ષણ કરવામાં આવેલું હતું એ જ દિવસને આપણે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઓળખીએ છીએ. અને 1998માં પરીક્ષણ કરવામાં આવેલું હતું તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ આપણે 1999થી આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. ક્યારથી? 1999થી, રાઈટ? હવે આપણે પોખરણ જે પરમાણુ પરીક્ષણ કર્યું એ પહેલાં 1998માં જે સક્સેસફુલી પરીક્ષણ થયું એના પહેલાં પણ આપણે એક વખત પરમાણુ પરીક્ષણ કરેલું હતું પોખરણની અંદર. એ ક્યારે કરેલું હતું? 1974ની અંદર, રાઈટ? અને એ મિશનનું નામ શું રાખવામાં આવેલું હતું? સ્માઇલિંગ બુદ્ધા, રાઈટ? અને જે 1998ની અંદર જે આપણે પરીક્ષણ કર્યું એ મિશનનું નામ શું આપવામાં આવ્યું હતું? ઓપરેશન શક્તિ, રાઈટ? જે 1974ની અંદર જે સ્માઇલિંગ બુદ્ધા મિશન હતું એના મિશન ડાયરેક્ટર કોણ હતા? તો જે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના જે ડાયરેક્ટર હતા એ ટાઈમના, રાજા રમનના, એ એમના ડાયરેક્ટર હતા મિશન 1974ની અંદર સ્માઇલિંગ બુદ્ધાના. જ્યારે ઓપરેશન શક્તિના મિશન ડાયરેક્ટર કોણ હતા? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જે એ વખતે DRDOના વડા હતા, રાઈટ? તો તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે 1974ની અંદર પોખરણ 1 જ્યારે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું જે ફેલ ગયું હતું એના ડાયરેક્ટર કોણ હતા? પોખરણ 2 જે સક્સેસફુલી ગયું હતું એના ડાયરેક્ટર કોણ હતા, રાઈટ? અને સૌથી પહેલાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કયા વર્ષે સેલિબ્રેટ કરવામાં આવ્યો? 11મી મે 1999ના દિવસે, રાઈટ? તો આઈ થિંક તમને આ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની અંદર શું શું કરવાનું અને કેવી રીતના કરવાનું, કઈ કઈ વસ્તુ યાદ રાખવાની ખબર પડી હશે. ઓકે, તો આઈ થિંક તમને આજની બધી જ ન્યૂઝની અંદર ખબર પડી હશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.